विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10th धोरण 10 सब्जेक्ट इंग्लिश यूनिट 1 अगेंस्ट द ओड्स। हवे विद्यार्थी मित्रों, आपने धोरण 10 ની અંદર ઇંગ્લિશ માં પહેલો યુનિટ જે ભણ્યા છીએ તેમાં આપણે ત્રણ અલગ અલગ એવા ગામની સ્ટોરીઓ જોવાની છે કે જે ગામમાં અશક્ય એવા પ્રશ્નો હોય તેનો ઉકેલ, તેનું સમાધાન છે તે ગામના લોકો સાથે મળીને કેવી રીતે લાવે છે। તો આપણે એક પછી એક સ્ટોરીઓ જોઈએ। એમાં પહેલી સ્ટોરી, પહેલી ટ્રેક્સ ટુ તાજનગર, જેમાં જોઈએ તો ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષથી, ફોર 25 યર્સ એટલે કે 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ એટલે કે રહેવાસી ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર ગામના નિયર ગુડગાંવ, જે ક્યાં આવેલું છે તો કે ગુડગાંવ ગામની બાજુમાં આવેલું છે, તે લોબેટેડ એટલે કે માંગણીઓ કરી રહ્યા હતા। શેની? તો કે ફોર અ રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશનની, ઇન ધેર વિલેજ એટલે કે તેઓના ગામમાં એક રેલવે સ્ટેશન હોય તેમની માંગણીઓ કરી રહ્યા હતા। કોણ? તો કે તાજનગર ગામના લોકો। વેન એટલે કે જ્યારે, ધેર એટલે કે તેઓની ડિમાન્ડ એટલે કે માંગણી, વોઝ નોટ મીટ એટલે અહીંયા મીટનું લેવાનું છે, સ્વીકારાતી નહોતી, ડિમાન્ડ વોઝ નોટ મીટ એટલે કે સ્વીકારાતી નહોતી, ત્યારે તો વિલેજર્સ એટલે કે ગામના લોકો ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું, ટુ ટેક મેટર્સ ઇન ટુ એટલે કે બાબતને લેવાની, શા લેવાની? તો કે ધેર ઓવન હેન્ડ્સ એટલે કે ટૂંકમાં પોતાના હાથમાં આ જે બાબત છે એમને લેવાનું નક્કી કર્યું। હવે આજે તાજનગર ગામના જે લોકો છે તેમનું એક સપનું હતું, તેમને એક માંગણી હતી કે તેમના ગામમાં રેલવે સ્ટેશન બંધાય, પરંતુ આજે તેમની માંગણી છે એ સ્વીકારાતી નહોતી, ત્યારે તે લોકોએ એવું નક્કી કર્યું કે આ જે બાબત છે રેલવે સ્ટેશનની તે આપણે પોતાના હાથમાં લઈ અને પોતે જ આપણું છે એ નસીબ ઘડીએ। તેમાં ધ્યેય એટલે કે તેઓએ પુલેડ એટલે કે ભેગું કર્યું, ઇન 21 લાખ રૂપીસ એટલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા, એન્ડ બિલ્ટ એટલે કે બાંધ્યું અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન એટલે કે ટૂંકમાં તેઓએ તેમની પોતાની સાથે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાની સાથે છે રેલવે સ્ટેશન બાંધ્યું। આપણે આખા પેરેગ્રાફનું જોઈએ તો કે છેલ્લા 25 વર્ષથી તાજનગર ગામના લોકો, જે ક્યાં આવેલું છે તો કે ગુડગાંવ ગામની નજીક આવેલું છે, તે તાજનગર ગામના લોકો માંગણી કરી રહ્યા હતા। શેની? તો કે ભાઈ રેલવે સ્ટેશન, તેમના ગામમાં એક રેલવે સ્ટેશન હોય તેમની તેઓ માંગણી કરી રહ્યા હતા। વેન ધેર એટલે કે ડિમાન્ડ વોઝ નોટ મેટ એટલે કે જ્યારે તેમની માંગણીઓ સ્વીકારાતી નહોતી, ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ એટલે કે ગામના લોકોએ એવું નક્કી કર્યું, ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓવન હેન્ડ્સ એટલે કે આ બાબત છે તેને પોતાના હાથમાં લઈ અને આ બાબત સિદ્ધ કરવી। તે પુલેડેડ એટલે કે તેઓએ ભેગા કર્યા, ઇન 21 લાખ રૂપીસ એટલે કે 21 લાખ રૂપિયા છે એ ભેગા કર્યા, એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન અને પોતાની સાથે છે રેલવે સ્ટેશન બંધાવ્યું। આગળ જોઈએ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ એટલે કે છે એ લગભગ 3000 એટલે કે 1000 પીપલ એટલે કે લોકો લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ એટલે કે છે લગભગ 3000 લોકો જે છે એ ગામમાં ખેડૂત છે। બટ એટલે કે પરંતુ, સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એટલે કે તીવ્ર, ડિઝાયર એટલે કે ઈચ્છા, પરંતુ તેઓની છે એ તીવ્ર ઈચ્છા શું હતી? તો કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એટલે કે તેમના ગામમાં છે એ એક સ્ટેશન હોય। એવરીબડી એટલે કે દરેકે, દરેકે કોન્ટ્રીબ્યુટેડ એટલે કે ટૂંકમાં ફાળો આપ્યો, અક્રોર્ડિંગ એટલે કે ટૂંકમાં ક્ષમતા પ્રમાણે, તેઓએ શી ફાળો આપ્યો, અક્રોર્ડિંગ એટલે પ્રમાણે, ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો। કેમ? તો કે ટુ ધેર કેપેસિટી એટલે કે તેઓની જે કેપેસિટી છે, તેઓની ક્ષમતા છે તે પ્રમાણે તેણે ફાળો આપ્યો। રેન્કિંગ એટલે થાય મર્યાદા દર્શાવવી, ફ્રોમ 3000 રૂપીસ એટલે કે ટૂંકમાં છે 3000 રૂપિયાથી લઈને, 3000 રૂપીસ એટલે કે 3000 રૂપિયાથી લઈને ટુ 75000 એટલે કે 75000 રૂપિયા સુધી છે તેઓએ ફાળો આપ્યો હતો। અમુક સામાન્ય લોકો હોય તો 3000 રૂપિયા અને છે મોટા મોટા લોકોએ છે 75000 રૂપિયા સુધી એટલે કે ટૂંકમાં સ્ટાર્ટિંગ 3000થી કરી અને લોકોએ છે 75000 રૂપિયા સુધી મેક્સિમમ ફાળો આપ્યો હતો। તે એટલે કે તેઓ
डोनेटेड मनी एटले के तेवोय अमने पैसा आपा, डोनेटेड एटले के दान कर्या, तेवोय अमने पैसा आपा फॉर द स्टेशन एटले के स्टेशन माटे पैसा आपा एंड अम अने वी एटले के अमे स्टार्टेड ध एटले के शुरुआत करी अ कंस्ट्रक्शन एटले के बांधवानी अथवा तो बांधकाम करवानी शुरुआत करी इन जान्युआरी 2008 एटले के 2008 मां से एमे बांधकाम करवानी शुरुआत करी। कोण बोले से तो के सेड रंजीत सिंह, आ से रंजीत सिंह बोले से। जे कोण हता तो के अ फॉर्मर एटले के भूतपूर्व विलेज सरपंच एटले गामना से भूतपूर्व सरपंच हता। आगळ देर आर अ लार्ज नंबर ऑफ पीपल એટલે કે ગામમાં છે, ધેરાર એટલે કે તે ગામમાં, લાર્જ એટલે કે વિશાળ, નંબર એટલે કે સંખ્યામાં, વિશાળ સંખ્યામાં છે ઓફ પીપલ ઇન ધ વિલેજ એટલે કે ગામમાં છે વિશાળ સંખ્યામાં લોકો જે છે તે, હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ દિલ્હી એન્ડ રેવર, આ જે વિશાળ સંખ્યામાં જે લોકો હતા તેમને ગુડગાંવ દિલ્હી અને રેવર જવાની છે જરૂરિયાત પડતી હતી। તો તેમજ ધેર આર સ્ટુડન્ટ્સ તેમાં છે વિદ્યાર્થીઓ પણ હતા, હું ગો ટુ કોલેજીસ તેમને પણ કોલેજ જવાની જરૂરિયાત રહેતી હતી। ટીલ નાવ એટલે કે અત્યાર સુધી વી હેડ ટુ એધર એટલે થાય કાં તો અથવા તો, એટલે કે છે અમારે છે એ કાં તો છે એ હાલી મંદી અથવા તો પાટલી આ બે જગ્યામાંથી કોઈ પણ એક જગ્યાએ ટુ કેચ અ ટ્રેન એટલે કે ટ્રેન પકડવા માટે જવું પડતું હતું। બોથ એટલે કે બંને, બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર એટલે કે જે બંને જે રેલ સ્ટેશન છે રેલવે સ્ટેશન તે છે તે 6 એટલે કે 6 કિલોમીટર અવે એટલે કે દૂર હતા, ક્યાંથી તો કે ફ્રોમ તાજનગર એટલે કે જે તેમના લોકોનું ગામ હતું તાજનગર ત્યાંથી 6 કિલોમીટર છે એ બે રેલવે સ્ટેશન દૂર હતા। હુ થોટ વી થોટ એટલે કે અમે વિચાર્યું, વેન તો રેલવે લાઇન્સ પાસેડ થ્રો એટલે કે રેલવે લાઇન્સ એ અમારા ઘર ગામમાંથી છે પસાર થાય છે, તો ધ વિલેજ એટલે કે ગામમાંથી પસાર થાય છે તો વી વુડ હેવ અ સ્ટેશન તો કે અમારે અહીંયા એક સ્ટેશન પણ હોવું જોઈએ, હિયર એટલે કે અહીંયા અમારે અહીંયા એક સ્ટેશન પણ હોવું જોઈએ, બટ ધેટ ડીડન્ટ હેપન પણ તે શક્ય બન્યું નહીં। સો વી રેઝડ એટલે કે પછી સો એટલે કે ત્યાર પછી વી રેઝ એટલે કે અમે શરૂઆત કરી ધ ડિમાન્ડ એટલે કે માંગણી કરવાની ઇન 1982 એટલે કે 1982થી છે અમે માંગણી કરવાની શરૂઆત કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી અને સતત ને સતત છે અમે માંગણી કરી રહ્યા હતા અથવા તો આસ્કિંગ ફોર ઇટ તેના વિશે પૂછી રહ્યા હતા, બટ ધ રેલવે ટોલ્ડ અસ પરંતુ રેલવે અમને કહી રહી હતી કે ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ એટલે કે તેઓની પાસે ધે ડીડ નોટ હેવ ફંડ્સ એટલે કે રેલવે પાસે ફંડ નથી। સો તો ફાઇનલી એટલે કે અમે સી નક્કી કર્યું, વી ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ ઓવર ઓવન ડેસ્ટિની એટલે કે પોતાની જાતે જ, ક્રાફ્ટ ઓવર ઓવન ડેસ્ટિની એટલે કે પોતાની જાતે જ છે એ પોતાનું નસીબ ઘડવાનું અમે નક્કી કર્યું। આવું કોણ કહેશે તો કે સેડ હસમુખ છંદ અ મેમ્બર ઓફ ધ કમિટી, આ જે કમિટીના જે મેમ્બર છે સમિતિના જે સભ્ય છે તે હસમુખ છંદ આવું કહે છે। આગળ એઝ અ રિઝલ્ટ પરિણામ તે આવ્યું કે ધ પંચાયત પાસેડ અ રિસોલ્યુશન, રિસોલ્યુશન એટલે થાય ઠરાવ અથવા તો કોઈ ખરડો તો કે ભાઈ પંચાયતે છે એ પાસેડ એટલે કે પસાર કર્યું અ રિસોલ્યુશન ઇન 2008 અને 2008માં છે એ પંચાયતે એક છે એ ઠરાવ પસાર કર્યો, શું હતો ઠરાવ તો કે સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ એટલે કે અમુક સમયથી છેલ્લા ઘણા સમયથી રેલવે છે એ સક્ષમ નથી, એબલ એટલે થાય સક્ષમ, નોટ એબલ એટલે કે સક્ષમ નથી ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ફોર ધેમ એટલે કે તે રેલવે છે એ આપણા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, તો ધે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્ફ્સ, ધેમ સેલ્ફ્સ એટલે કે ટૂંકમાં પોતાની જાતે, તો આપણા લોકો એ છે આપણે પોતાની જાતે એન્ડ વિથ ધેર ઓવન મની અને પોતાના પૈસાથી ટૂંકમાં આપણે છે રેલવે સ્ટેશન બાંધવું પડશે। સૂન એન 11 મેમ્બર એટલે કે તરત જ તે થોડાક જ સમયમાં 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મેડ એટલે કે 11 જે સભ્યો હોય એની એક ટીમ બનાવવામાં આવી
એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. અને આ જે ટીમ છે તેમણે ટૂંકમાં શરૂઆત કરી છે એની, તો કે પૈસા ઉઘરાવવાની, કલેક્ટિંગ એટલે કે ઉઘરાવવા અથવા તો ભેગાવો કરવાની શરૂઆત કરી. ફ્રોમ વિલેજર્સ એટલે કે ગામના લોકો પાસેથી છે એ પૈસા ઉઘરાવવાની અથવા તો પૈસા છે ભેગા કરવાની શરૂઆત કરી. ઓન 7 January 2010 એટલે કે લગભગ છે એ 7 January 2010 એઝ અ રિઝલ્ટ તેનું પરિણામ એ આવ્યું ઓફ ધીસ એફર્ટ્સ એટલે કે ટૂંકમાં તેઓના પ્રયત્નો થકી, તેઓની મહેનત થકી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી એટલે કે આખા દેશમાં એક એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. તેમાં છે એ રેલવેએ ડીડ નોટ એટલે કે નહોતો હેવ ટુ સ્પેન્ડ એટલે કે વાપર્યો, અહીંયા સ્પેન્ડનું વાપરવું લેવાનું છે, વાપર્યો નહોતો અ સિંગલ રૂપી એટલે એક પણ રૂપિયો રેલવેએ વાપર્યો નહોતો. અને સ્ટાર્ટેડ ઓપરેશન અને રેલવે સ્ટેશન છે એ બંધાણું હતું, એની રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.